नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय विज्ञान ने टेक्नोलॉजी। मित्रों, आ गामना वीडियो में आपणे प्रकरण नंबर 12 जे भौतिक विज्ञान संबंधित छे जेनुं नाम छे विद्युत, ए विषय अभ्यास करता था। एमां आपणे छेल्ला पीरियड में जोई गया था बे वस्तु, एक तो विद्युत प्रवाह अने बीजो तो विद्युत स्थितिमानो तफावत। विद्युत प्रवाह कोने कहेवाय? तो वाहकना छेड़ामांथी अथवा तो वाहकमांथी पसार थतो एकम समय में पसार थतो विद्युत भारनो जत्थो, जेने विद्युत प्रवाह वडे दर्शावाय, जेनुं सूत्र शुं हतुं? तो I बराबर क्यू बाय टी, जेने एमीटर मळे पण आपी शकाय, आंद्रे एम्पियर एनी शोध करी हती एटले एने एम्पियर पण एनो एकम छे, अथवा कूलम प्रति सेकेंड। बीजो जोई गया था V बराबर W बाय क्यू, एटले वाहकना बे छेड़ा वच्चे उद्भवतो विद्युत स्थितिमानो तफावत केटलो? तो V बराबर W बाय क्यू, जेने व्याख्यायित करवो हो तो आ रीते व्याख्यायित करी शकाय कि वाहकना बे छेड़ा वच्चे उद्भवतो विद्युत स्थितिमानो तफावत एटले एक छेड़ेथी बीजा छेड़े विद्युत भार एटले के धन विद्युत भार ने लई जवा माटे करवुं पड़तुं कार्य, जेने शुं कहेवाय छे? विद्युत स्थितिमानो तफावत वी। हवे मित्रों, एथी आगळ वधवानुं छे अने एनी आगळ आपणे जोवानुं छे ओमनो नियम। ओमनो नियम शुं छे? तो मित्रों, ओमनो नियम खरेखर आ बे वच्चेनो शुं छे? तो संबंध छे। ओमनो नियम आपणे भणीए ए पहेला एक प्रवृत्ति करवानी छे, जेमां आपणे आ बे वच्चेनो शुं મેળવવાનો છે સંબંધ, એ પછી આપણે ઓમના નિયમની શું કરીશું ચર્ચા કરીશું। તો આ પ્રવૃત્તિમાં આપણે એક વીજ પરિપથ બનાવવાનો છે। એ વીજ પરિપથ કેવા પ્રકારનો હોય? તો અહીંયા આપણે જુદા જુદા વોલ્ટના કોસ લેવાના છે, એટલે કે વિદ્યુત કોસ લેવાનો, 2 વોલ્ટના 4 એવા વિદ્યુત કોસ લઈ શકો તમે, અથવા તો તમે એક બેટરી પણ લઈ શકો। આ બેટરીની સાથે તમારે શ્રેણીમાં કોઈ પણ જગ્યાએ, તમને ખબર છે કે વિદ્યુત પ્રવાહ માપવા માટે I એમ્પિયર એટલે કે એ મીટર એ શ્રેણીમાં ગમે ત્યાં જોડી શકો છો, પણ જે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોટ કરવાનો છે ત્યાં V એ કેવું જોડવાનું? તો સમાંતર। તો અહીંયા આપણે આ છેડાની સાથે એક તાર, અવરોધક તાર, જે શેનો બનેલો હોય છે? જે નિક્રોમનો બનેલો હોય છે। નિક્રોમ એ મિશ્ર ધાતુ છે એલ્યુમિનિયમ, લોખંડ અને નિકલની, બરાબર। આ નિક્રોમના તારની સાથે શ્રેણીમાં આપણે શું જોડીશું? તો કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ એના માટે એ મીટર જોડીએ। એ મીટરની સાથે એક સાદી કળ અને આ સાદી કળની સાથે બેટરીનો, અહીંયા કયો આવશે? તો આ ધન છેડો છે, તો આ કયો આવશે? તો ઋણ છેડો। ઋણ છેડાની સાથે જોડી દઈએ એટલે આ આપણો વીજ પરિપથ શું થયો? તો પૂર્ણ થયો। હવે મારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો છે, તો એ આ બે છેડા વચ્ચે માપવો છે, તો આ બે છેડા વચ્ચે અથવા તો સમાંતર શું જોડીશું? તો વોલ્ટ મીટર, એટલે આ આપણે શું જોડી દીધું? તો વોલ્ટ મીટર। હવે મિત્રો, આપણે આ જે પરિપથ છે એ પરિપથ પ્રયોગશાળામાં વાયરોની મદદથી જોડવાનો છે। અહીંયા જો વિદ્યુત પ્રવાહની દિશા લઈએ તો રહેવાજક વિદ્યુત પ્રવાહ ધનથી હંમેશા ઋણ હોય, એટલે આ ધન ધન ઋણ, અહીંયા ધન આવશે, અહીં ઋણ, આ પ્રમાણે વિદ્યુત પ્રવાહ ક્યાં જશે? તો આગળ પરિપથમાં, પરિપથ પૂર્ણ કરશે। મારે I અને V નો શું જોઈએ છે? તો સંબંધ જોઈએ છે, એટલે હું એક કોઠો દોરું છું જેમાં આપણે I અને V નો શું મેળવીશું? તો સંબંધ મેળવીશું। એમાં લાગુ પાડેલો વિદ્યુત પ્રવાહ જેને I વડે દર્શાવ્યો છે, ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે શેના વડે દર્શાવ્યો છે? V વડે, અને છેલ્લું એક ટેબલ છે જેને વી અપોન I એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો શું છે? તો સંબંધ છે। તો મિત્રો, આપણે I અને V માટેના જુદા જુદા મૂલ્યો એ લેબમાં આપતા જઈએ, એટલે કે પરિપથ જોડી અને મૂકતા જઈએ, તો શું સંબંધ મળે છે V અને I નો એ આપણે જોઈએ। તો ચાલો આ પ્રવૃત્તિ આપણે ફિઝિક્સ લેબમાં કરી જોઈએ। મિત્રો, આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો સંબંધ મેળવવા માટે ફિઝિક્સ લેબમાં આવ્યા છે। એમાં જેને ઓમનો નિયમ કહેવાય, એ ઓમનો નિયમ મેળવતા પહેલાં આપણે V અને I વચ્ચે શું સંબંધ છે, તો એના માટે અત્યારે તમે જોઈ શકો છો કે આ A મીટર છે, મીટરની અંદર A લખેલું એટલે એને A મીટર કહેવાય, મીટરની અંદર V લખેલું હોય એટલે બીજું છે વોલ્ટ મીટર, પછી આપણે નિક્રોમનો તાર વાપરવાનો છે। આ નિક્રોમનો તાર છે જે મેં પાટિયા ઉપર ફિટ કર્યો છે, કેમ કે 50 સેન્ટીમીટર લાંબો તાર છે અને એ હવામાં એટલે કે છૂટો સીધો ના રહી શકે, એટલે આપણે એને તાર પાટિયા પર ફિટ કર્યો છે। પછી છે બીજી સાદી કળ છે, આને કળ કહેવાય, આમાં અત્યારે
आ खुली है पछी आमा की मूकी दिए तो आ शू थी जाए तो चालू थी जाए एटले के स्विच ऑन थी जाए। ए पछी आपणी बेटरी बेटरी लिमिट में तमे जोई शको छो कि 2, 4, 6, 8, 10, 12 आ प्रमाणेना वोल्टेज आपणे शू करीए तो बेटरीमांथी आपी शकीए। अहींया बीजी एक खास वस्तु आ छे रियोस्टेट, आ विषे आपणे आगळ चर्चा करीशुं पण अत्यारे तमने प्राइमरी माहिती आपी दईए कि आ एक प्रकारनो अवरोध छे जेना द्वारा तमे वोल्टेज शू करी शको तो सेट करी शको। हवे आपणे सर्किटनी वात करी लईए कि सर्किटनुं जोडाण कई रीते छे, तो बेटरीनो धन ध्रुव छे, बेटरीना धन ध्रुवने कोनी साथे जोड़ी छे तो कळ साथे, कळ खुली छे आमां स्विच मुकता चालू थशे, एने आगळ कोनी साथे जोड़ी छे तो अहींया अवरोध साथे जोड़ी छे। अवरोधमां बे छेड़ा छे, एक छे वोल्ट मीटर साथे जोड़ेलू कळ साथे अने बीजो एक छेड़ो छे ए मीटर साथे। ए मीटरनो बीजो छेड़ो रियोस्टेटमां छे, रियोस्टेटनो बीजो एक बीजो छेड़ो ए क्यां आवेलो छे तो ए आवेलो छे बेटरीना ऋण ध्रुवमां। मित्रों आपणे थियरीमां भणी गया था कि ए मीटर ए विद्युत प्रवाहनुं मापन करे अने ए हमेशा शेमां जोड़ाय तो श्रेणीमां, एटले अहींया ए मीटर आपणे शेमां जोड्यूं छे तो श्रेणीमां, अने वोल्ट मीटर ए हमेशा समांतर जोड़ाय, तो तमे जोई शको छो कि आ बे छेड़ा वच्चेनो आपणे विद्युत स्थितिमानो तफावत मापवानो छे तो एने पेरेलल एटले के समांतर आपणे शुं जोड्यूं छे तो वोल्ट मीटर। हवे आपणे बेटरी ऑन करीए अने एमांथी जुदा जुदा विद्युत स्थितिमानना तफावत आपीए अने विद्युत प्रवाह एटले के ए मीटरनुं अवलोकन नोंधता जईए। तो चलो आपणे पहेलू बेटरी ऑन करीए पछी आ कळ अंदर मूकीए। हवे अहींया तमे जोई शको छो कि बंने मीटर ए केवा आवर्तन बतावे आपणे जोवानुं छे। तो जो आ रियोस्टेट द्वारा आपणे अवरोध सेट करी शकीए, ओछो वधतो करी शकीए। अहींया ए मीटर वोल्ट मीटर पर आपणे एक वोल्ट विद्युत स्थितिमानो तफावत आपीए त्यारे ए मीटरनું અવલોકન કેટલું છે, તો એ મીટરનું અવલોકન લગભગ 0.4 છે। આ એક છે, 10 કાપા છે, 10 કાપામાં 0.5 કરતાં ઓછું છે એટલે 0.4 છે, એટલે 1 વોલ્ટ માટે 0.4। હવે આપણે સતત એમાં વધારો કરીએ તો જો 2 વોલ્ટ માટે કેટલું છે તો 5, 6, 7, 8 એટલે 0.8 એમ્પિયર। હવે આ જ રીતે આપણે 3 ઉપર લઈ જઈએ આ આપણું 3 વોલ્ટ થયું, 3 માટે કેટલું છે તો લગભગ 1.2 એટલે 1.2 છે। આપણે એક્ઝેક્ટ જોઈ લઈએ તો આ 3 વોલ્ટ 3 ઉપર 1.2 એમ્પિયર છે। આગળ વધીએ તો 4 ઉપર જોઈએ જેવું છે। આગળ 5 ઉપર લઈએ તો લગભગ 2 એમ્પિયર એટલે કે 2.0 એમ્પિયર બરાબર। તો આ આપણા શું થયા તો રીડિંગ થયા। હવે આપણે આ જ રીડિંગ આપણા કોઠામાં મૂકીએ અને જે કોષ્ટકમાં V/I નો ગુણોત્તર છે એ મેળવવાનો શું કરીએ તો પ્રયત્ન કરીએ, અને એ પરથી ઓમનો નિયમ ચકાસીએ કે ઓમનો નિયમ શું કહેવા માંગે છે। વિદ્યુત પ્રવાહ I અને R બે વચ્ચે શું સંબંધ છે, તો આપણે જોયું કે V/I = R। જો આ આરને છેદમાં લાવીએ તો V/R = શું થાય તો I, એટલે એકબીજાને કેવા છે તો વ્યસ્ત છે। વ્યસ્ત હોવાના કારણે જો વિદ્યુત અવરોધનું મૂલ્ય વધારીએ તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થાય ઘટે, અને જો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારીએ તો અવરોધનું મૂલ્ય શું થાય ઘટે બરાબર। તો આ રીતે
वी अपन आई नो शू छे तो एक बीजा साथे संबंधित छे। बीजो मित्रों के कोई वाहक परिपथ में आपणे चल अवरोध वापरवो होय, चल अवरोध एटले शू तो वेरिएबल होय, आपणे एने बदली शकीए आपणी इच्छा मुजब। कारण कि केटलीक वार आपणे वीज परिपथोमां शू करवू पड़े छे तो विद्युत प्रवाहनुं अथवा तो वोल्टेजनुं नियमन करवू पड़े, तो एना माटे जे अवरोध वपराय छे ए अवरोध दर्शावता साधनने रियोस्टेट कहेवाય। જે મેં તમને પ્રેક્ટિકલ વખતે બતાવ્યું હતું એ રિયોસ્ટેટ આપણે ખસેડી અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ નોટ કરતા હતા, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે ગોઠવી શકતા હતા। તો આ પ્રમાણે મિત્રો આપણું અવરોધ શું કરે છે, કામ કરે છે। બીજું મિત્રો, સુવાહક તારમાં આપણે અત્યારે જ વાત કરીએ પ્રમાણે કે ઇલેક્ટ્રોનની ગતિના લીધે વિદ્યુત પ્રવાહ શું થાય છે, અવરોધાય છે। ઇલેક્ટ્રોન એ પરમાણુમાંથી શું કરતા હોય છે, ગતિ કરતા હોય છે, માટે વિદ્યુત પ્રવાહ અવરોધાય છે। તો સુવાહકનો આ અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે, એના માટે મિત્રો સુવાહકો પણ કેવા છે તો જુદા જુદા પ્રકારના છે। સુવાહકોમાં તમે જોયું હશે કે તાંબુ છે, પિત્તળ છે, બધી ધાતુઓનું સુવાહકપણું પણ કેવું છે તો જુદું જુદું છે। એટલે કે વિદ્યુતના ઇલેક્ટ્રોન કેટલા પસાર થાય એ સુવાહકના દ્રવ્ય ઉપર પણ આધારિત છે। બીજું સેના ઉપર આધારિત છે, તો એના માટે આપણે એક પ્રવૃત્તિ કરી જોઈએ। એમાં આપણે જે આ નિક્રમનો તાર લીધો છે એ તારની જગ્યાએ બીજા જુદા જુદા તાર મૂકી અને પ્રવૃત્તિ કરી તો એમાં આપણને મળ્યું કે જે અવરોધકતા છે અથવા જે અવરોધાય છે એ કોના ઉપર આધાર રાખે છે। તો અહીંયા મિત્રો નિક્રમના તારની જગ્યાએ આપણે જુદા જુદા તાર મૂકી શકીએ કે લોખંડ મૂકીએ કે તાંબુ મૂકીએ, તો એ બધામાં વિદ્યુત પ્રવાહ અવરોધાવાની જે વિદ્યુત પ્રવાહ છે એનું મૂલ્ય શું મળતું જાય છે તો જુદું જુદું મળતું જાય। આ જે નિક્રમનો તાર છે એની જગ્યાએ થોડો જાડો તાર લો, નિક્રમનો શું કરો તો થોડો જાડો તાર લો તો શું થાય। બીજી વસ્તુ કે આ સાઇઝ આપણે 0.5 મીટર એટલે કે 50 સેન્ટીમીટર લીધી, એના કરતાં બમણો લઈએ તો શું થાય, તો આ પ્રવૃત્તિ આપણે પ્રયોગશાળામાં કરી જોઈએ। અત્યારે મિત્રો 0.5 મીટરની જગ્યાએ આપણે થોડો લાંબો તાર લઈએ તો વિદ્યુત પ્રવાહનું શું મૂલ્ય આવે છે એ જોઈએ। તો આપણી બીજી પ્રવૃત્તિમાં શું છે, તો બીજી પ્રવૃત્તિમાં જેમ તારની લંબાઈ વધારીએ એમ વિદ્યુત પ્રવાહનું શું થાય, તો આપણે છેલ્લું જે રીડિંગ લીધું હતું પ્રવૃત્તિ નંબર 1માં, એમાં તમને ખબર છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે 5 વોલ્ટ આપ્યો તો વિદ્યુત પ્રવાહ કેટલું મળ્યું હતું, તો એ 2 એમ્પિયર મળે છે। હવે હું આ જ તાર છે જે મારી જોડે લંબાઈમાં કેવો છે તો મોટો છે, બરાબર, આ તાર લંબાઈમાં કેવો છે, મોટો છે, તો હું આને જોડું તો વિદ્યુત પ્રવાહ કેટલો મળે, તો પહેલાં આપણે આને જોડીએ અને પછી વિદ્યુત પ્રવાહ માપી જોઈએ। તારની લંબાઈમાં વધારો થતાં વિદ્યુત પ્રવાહમાં શું ફેરફાર થાય એનું અવલોકન કરીએ, તો જો વોલ્ટેજ એ 5 છે, 5 વોલ્ટ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે સરખો જ રાખ્યો છે 5 વોલ્ટ, પણ અહીંયા તમે એ મીટરના અવલોકનમાં જુઓ તો કેટલું આવે છે, તો 0.6। આનો મતલબ એવો થયો કે તારની લંબાઈમાં વધારો થયો તો અવરોધ શું થયો, તો વધ્યો, એટલે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થાય છે, તો ઘટે છે। એટલે આઈમાં એટલે એ મીટરનું અવલોકન એ કેવું છે, ઓછું દર્શાવે છે, 0.6 એમ્પિયર। મિત્રો તમે જોયું કે વિદ્યુત પ્રવાહ આઈનું મૂલ્ય શું થાય છે, તો ઘટે છે। આનો મતલબ એવું કહી શકાય કે વિદ્યુત પ્રવાહ એ સેના ઉપર આધારિત છે, અવરોધ એ સેના ઉપર આધારિત છે, તો અવરોધ એ મૂળ ત્રણ વસ્તુઓ પર આધારિત છે। એક તો છે દ્રવ્યની જાત, બીજું છે વાહકની લંબાઈ ઉપર, આપણે અત્યારે જોયું કે વાહક તારની લંબાઈમાં વધારો કર્યો તો એના વિદ્યુત પ્રવાહમાં શું થયો હતો, તો ઘટાડો થયો, એને ત્રીજું છે વાહકના આડછેદના ક્ષેત્રફળ ઉપર, તો મિત્રો કઈ ત્રણ વસ્તુ, તો પહેલું છે દ્રવ્યની જાત, વાહકની લંબાઈ અને વાહકના આડછેદના ક્ષેત્રફળ। જુદા જુદા પ્રેક્ટિકલો ઉપરથી એટલે કે જુદા જુદા પ્રાયોગિક તારણ ઉપરથી અને ઓમનો નિયમ લાગુ પાડતા જુદા જુદા પરિપથો માટે આર એટલે કે અવરોધ, કોઈપણ વાહક તારમાં ઉદ્ભવતો અવરોધ એ તેની લંબાઈના સમપ્રમાણમાં એટલે આર ઇઝ પ્રપોર્શનલ ટુ એલ અને તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં મળ્યું
लेके आर चले छे वन अपोन क्षेत्रफल एटले शू तो एरिया ए वडे दर्शावे अहींया तारी लंबाई लेंथ एटले एल वडे दर्शाव्यू तो आर चले छे शू थाय तो आ बेनुं संयुक्त गाणितिक समीकरण लखीए तो आर चले छे एल अपोन ए थाय जो चल हटावीए तो अहींया शू मूकीशू तो अचळांक मूकीशू तो आर इज इक्वल टू अचळांक तरीके रो इंटू एल बाय ए ज्यां रो ए शू छे तो अवरोधकता छे एटले कोईपण वाहक तारनी शू दर्शावे छे अवरोधकता दर्शावे छे तो जो रो ने सूत्र करता करिए तो आर गुणिया ए थाय अने एल क्यां आवे छेदमां तो अवरोधकता रो इज इक्वल टू आर इंटू ए बाय एल आनो जो अवरोधकतानो एकम मेळवीए तो अवरोधनो एकम शू थाय तो ओम ए एरिया छे अने क्षेत्रफळनो एकम शू तो मीटरनो वर्ग थाय मीटरमां लईए तो लंबाई छे तो लंबाई पण शेमां हशे तो मीटरमां तो मीटर मीटर कैंसल थाय एटले शू मळे तो अवरोधकतानो एकम मळ्यो अवरोधकता बराबर ओम इंटू मीटर तो मित्रों आ अवरोधकता ए शू छे तो कोईपण वाहक तारमां केटलो विद्युत प्रवाह शू थाय छे तो अवरोधाय छे जेना माटे द्रव्यो जुदा जुदा द्रव्यो माटे एटले सुवाहक पदार्थो होय એમાં ખાસ કરીને ધાતુ પદાર્થો તો એની અવરોધકતા કેટલી છે તો એ છે 10^-8 ટુ 10^-6 ઓમ ઇન્ટુ મીટર એટલે સુવાહક પદાર્થો આટલી અવરોધકતા ધરાવે છે એ રીતે અવાહક પદાર્થો કયા આજે પહેલાં વાત કરીએ સુવાહક પદાર્થો તો સુવાહક પદાર્થો કયા તો લોખંડ સોનું ચાંદી આ બધી સુવાહક ધાતુ છે એ જ રીતે અવાહક પદાર્થો એ 10^12 થી 10^17 ઓમ ઇન્ટુ મીટર અવરોધકતા ધરાવે છે એટલે અહીંયા વિદ્યુત પ્રવાહ સરળતાથી વહે છે 10^-8 ટુ 10^-6 10^12 થી 10^17 શું છે તો અહીંયા અવરોધ વધારે છે એટલે કાચ કાગળ અથવા તો પ્લાસ્ટિક જેમાં અવરોધ જે વધારે લાગવાના કારણે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી એ સિવાયના બીજા રહ્યા મિશ્ર ધાતુ અથવા તો કેવી તો અર્ધવાહકો કે જેમાં વિદ્યુત પ્રવાહ શું થતો હોય ઓછો પદાર્થ પસાર થતો હોય તો એવી જે અર્ધવાહક ધાતુઓ છે એમાં છે સિલિકોન પછી બીજું છે ટંગસ્ટન આ બધી ધાતુઓ છે આ બધી ધાતુઓનો ઉપયોગ ક્યાં થાય તો એ વિદ્યુત પ્રવાહને સરળતાથી પસાર ના થવા દે માટે એ બધી ધાતુઓ તમારું હીટર છે જે પાણી ગરમ કરવાનું અથવા ઇસ્ત્રી એટલે કે પ્રેસ એમાં વપરાતી હોય છે સુવાહક ધાતુઓ લોખંડ અથવા એલ્યુમિનિયમ અને તાંબુ ખાસ કરીને એલ્યુમિનિયમ અને તાંબુ જે વિદ્યુતની સારી સુવાહક છે એ ક્યાં વપરાય છે તો એ વપરાય છે આપણા અત્યારે ઘરે જે ઇલેક્ટ્રિસિટીનું જોડાણ હોય છે વિદ્યુતના વાયરોમાં વિદ્યુતનું વહન કરવા માટે તમે રસ્તા પરના થાંભલાના વાયર જુઓ અથવા ઘરની લાઇટ જુઓ તો એમાં મોટા ભાગે શું હોય છે તો તાંબા અને એલ્યુમિનિયમના સાધનો વાપરેલા હોય છે તો મિત્રો આજે આપણે બે વસ્તુ શીખ્યા એક તો ઓમનો નિયમ વી ઇઝ પ્રપોર્શનલ ટુ વાય બીજું શીખ્યા અવરોધકતા હવે મિત્રો અત્યાર સુધી જેટલું ચાલ્યું એ બધાના આપણે થોડાક દાખલા છે જે બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય છે તો આપણે એ જોઈ લઈએ એમાં પહેલું છે ઉદાહરણ નંબર 1 એમાં કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો ફરી એકવાર વાંચું છું કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર એટલે આઈ બરાબર શું આપ્યું છે તો આઈ બરાબર આપ્યું છે 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે છે તો ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ શું છે તો 10 મિનિટ્સ એટલે કે 10 મિનિટ સુધી વહે છે તો એમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એટલે ક્યુ ગણવાનો છે હવે મિત્રો તમે જાણો છો કે આપણું જે આઈ છે આઈ શોધવા માટેનું સૂત્ર શું હતું તો આઈ બરાબર ક્યુ બાય ટી એટલે કે વાહકમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને એકમ સમયમાં પણ મિત્રો આપણે અહીંયા કુલમ પ્રતિ શું લખતા હતા તો સેકન્ડ લખતા હતા આનો મતલબ શું તો ટી મારે શેમાં આવવો જોઈએ તો સેકન્ડમાં આવવો જોઈએ ટી શેમાં છે તો મિનિટમાં છે તો મિનિટને પહેલાં સેકન્ડમાં ફેરવી દઈએ તો મિનિટ અને આ સેકન્ડ
एक मिनिटनी केटली सेकंड थशे 60 तो मारी जोड़े केटली छे 10 मिनिटनी केटली तो 10 गुणिया 60 एटले टोटल मिनिट केटली थशे टोटल सेकंड केटली थशे तो 600 सेकंड। तो आ सूत्र में मूकी दिए किंमत मूकी दिए अने मारे शोधवानुं छे क्यू तो क्यू ने सूत्र करता बनाव तो क्यू अहीं राखे तो आई क्यां जता रहे सामे तो क्यू बराबर आई गुणिया टी आई केटला छे तो आई छे 0.5 गुणिया टाइम केटलो छे तो 600 सेकंड। आ बेनो गुणाकार करिए ना फावे दशांश में फेरवो तो 5/10 तो 0 गया 0 गया तो 6×5=30 એટલે 300 કુલમ અને કુલમનો એકમ શું લખાય છે તો સી લખાય। તો આ રીતે મિત્રો આપણું પહેલું ઉદાહરણ એ અહીં પૂરું થયું કે કેટલો કુલમ વિદ્યુતભાર પસાર કરવો પડે તો 300 કુલમ। એ જ પ્રમાણે બીજું ઉદાહરણ છે કે 12 વોલ્ટ અહીંયા હા આપણે શું લઈ લઈએ તો બીજું ઉદાહરણ છે 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુતભારને લઈ જવું પડતું કાર્ય વી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે તો વી બરાબર 12 વોલ્ટ છે। તફાવત ધરાવતા બે બિંદુ વચ્ચે ક્યુ વિદ્યુતભાર કેટલો છે તો 2 કુલમ। આ માટે લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધો તો ડબલ્યુ શોધવાનું છે આપણે કાર્ય શું તો ડબલ્યુ આપણે શું કરવાનું છે તો શોધવાનું છે। તો મિત્રો આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા જોઈ હતી કે એકમ ધન અંતરેથી ધન વીજભારિતને લઈ જવા માટે અથવા એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય જેને વી બરાબર શું કહેવાય છે તો વી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બાય ક્યુ। મારે ડબલ્યુ શોધવા છે તો ક્યુ ક્યાં જતા રહે સામે તો ડબલ્યુ બરાબર શું થશે તો વી ગુણ્યા ક્યુ। તો કિંમત મૂકી દઈએ તો ડબલ્યુ બરાબર વી કેટલા છે તો વી છે 12 અને ક્યુ કેટલા છે તો ક્યુ છે 2 કુલમ। તો આ શું થશે 12 × 2=24 એટલે કરવું પડતું કાર્ય 24 પણ 24 શું તો ધ્યાન રાખવાનું એકમ લખવાનું ભૂલતા નહીં કાર્ય હંમેશા શેમાં અપાય તો જૂલમાં। તો મિત્રો આ રીતે આપણા આ 2 દાખલા પૂરા થયા બાકીના દાખલા પણ આપણે જોઈ લઈએ તમે આ બધા દાખલા નોટમાં ઉતારી લેજો। મિત્રો આ જ પ્રમાણે ઉદાહરણ નંબર 3 એટલે કે 12.3 એમાં પહેલું આપ્યું છે જો વિદ્યુત બલના ફિલામેન્ટનો અવરોધ આર બરાબર કેટલો છે તો 1200 ઓહ્મ હોય અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે એટલે વી બરાબર કેટલા તો 220 વોલ્ટ સાથે જોડવામાં આવે તો વિદ્યુત બલ્બ કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે એટલે આઈ બરાબર વિદ્યુત પ્રવાહ આઈ એટલે કેટલા બરાબર છે। તો આપણે જોઈએ છે કે જાણીએ છીએ કે ઓમનો નિયમ વી ઇઝ પ્રપોર્શનલ ટુ આઈ અથવા વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર તો આપણે શું શોધવાનું છે આઈ શોધવાના તો આઈ બરાબર શું થશે તો આર છેદમાં જતા એટલે વી ભાગ્યા આર વી કેટલા છે તો 220 આર કેટલા છે તો 1200 તો શું મળશે તો 22/120 કરીએ તો ભાગ ન ચાલે ની શૂન એટલે 0 ચડશે 12 120 એકુ 120 કેટલા વધ્યા તો 0 2 માંથી 2 ગયા તો 0 100 ફરી 1 0 ચડે તો 120 × 12/96 એટલે 12/96 960 40 વધ્યા 400 120 × 240 120 = 360 ફરી 40 વધશે 400 આ રીતે ચાલ્યા કરશે તો મને કેટલું મળે છે તો 0.183 એમ્પિયર કેમ કે આઈ વિદ્યુત પ્રવાહનો એકમ શું તો આઈ બરાબર 0.183 એમ્પિયર। બીજું શું કહે છે વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ આર 100 ઓહ્મ છે આ આર કેટલો છે તો 100 ઓહ્મ તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે એટલે વી તો કેટલો રાખવાનો છે 220 વોલ્ટ તો આઈ બરાબર કેટલું તો સેમ સૂત્ર છે અને સેમ આપણે શું કરીશું તો કિંમત મૂકીશું આઈ બરાબર મને શું મળ્યું હતું તો આઈ બરાબર વી બાય આર વી કેટલા છે 220 અને આર કેટલા છે તો 100 તો આ 1 0 ગયા એટલે આઈ બરાબર કેટલા મળશે તો આઈ બરાબર 2.2 એમ્પિયર। જો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે અવરોધ વધ્યો તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઓછું મળ્યું અને અવરોધ ઘટ્યો તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું મળ્યું વધારે
2.2 मळे छे, अहीं 0.183 मळे छे। तो आ आपणो त्रीजो दाखलो हतो। हवे चोथो दाखलो, एक विद्युत हीटर प्राप्ति स्थानमांथी 4 एम्पियर विद्युत प्रवाह खेंचे छे। दाखला नंबर 4, एक विद्युत हीटर प्राप्ति स्थानमांथी 4 एम्पियर विद्युत प्रवाह शुं करे छे? खेंचे छे। एटले I बराबर केटला? तो I बराबर 4 एम्पियर। ત્યારે તેના બે છેડા વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 60 વોલ્ટ છે। જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 કરવામાં આવે, એટલે V કેટલા કરવામાં આવે? 120 વોલ્ટ કરવામાં આવે, તો હીટર કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે? એટલે એ વખતે I શું કરવાનું? શોધવાનું। હવે મિત્રો, આપણે જાણીએ છીએ કે ઓહ્મનો નિયમ V અને I બે વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર શું? તો V ઇઝ ઇક્વલ ટુ I R। હવે અહીં આપણે શું બદલીએ છીએ? તો વોલ્ટેજ બદલીએ છીએ, તો વિદ્યુત પ્રવાહ શોધવાનો છે। તો મારે શું શોધવું પડે? પહેલું તો અવરોધનું મૂલ્ય શોધવું પડે, કારણ કે અવરોધનું મૂલ્ય શોધીશ તો હું આ સૂત્ર ફરી અહીંયા લાગુ પાડીશ તો શું મળી જશે મને? I। તો V બરાબર 60 વોલ્ટ, એટલે કે R શોધવું હોય તો R બરાબર શું થશે? તો R ને અહીંયા જ રાખીએ તો આ ક્યાં જતા રહેશે? છેદમાં V અપોન I। V કેટલા છે? તો 60 છેદમાં I કેટલા છે? તો 4, એટલે 15 × 60। તો R બરાબર કેટલા મળશે? તો 15 ઓહ્મ। હવે આના માટે શોધવું છે, તો આમાં પણ આપણે શું લાગુ પાડીએ? તો V ઇઝ ઇક્વલ ટુ આઈ આર, ઓહ્મનો નિયમ I શોધવા છે, તો I બરાબર શું થશે? તો V અપોન R। તો V કેટલા છે? 120, અને અવરોધ કેટલો મળ્યો? તો અવરોધ તાર બદલતા નથી એટલે 15, સો I ઇઝ ઇક્વલ ટુ 15 × 120, એટલે 8 એમ્પિયર મળે। તો આ પ્રમાણે મિત્રો આપણો ચોથો દાખલો ગણી શકાય। હવે પાંચમો દાખલો, મિત્રો આ બધા દાખલા તમે સમજી અને ગણજો, તમારે આ બધા નોટમાં ઉતારવાના છે, કેમ કે આ ચેપ્ટરમાંથી કેટલીક વાર 2 માર્કનો એક દાખલો પણ પૂછાય છે। પાંચમો દાખલો છે, ધાતુના 1 મીટર લંબાઈ ધરાવતા તારનો 20 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અવરોધ, અવરોધ કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આપ્યો છે? 20 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 1 મીટર લંબાઈ ધરાવતા તારનો અવરોધ, એટલે L બરાબર કેટલી છે? તો 1 મીટર, અવરોધ 26 ઓહ્મ છે, એટલે R બરાબર કેટલા છે? તો 26 ઓહ્મ। જો તારનો વ્યાસ 0.3 mm, એટલે વ્યાસ D, વ્યાસને આપણે ડાયામીટરના D દ્વારા દર્શાવીએ છીએ, 0.3 mm હોય તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી? બરાબર, એટલે આપણે શું શોધવાનું છે? તો અવરોધકતા શોધવાની છે। હવે આપણને ખબર છે કે R ઇઝ પ્રપોર્શનલ ટુ L એન્ડ R ઇઝ પ્રપોર્શનલ ટુ 1/A, લંબાઈના સમપ્રમાણમાં અને અડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં। સંયુક્ત રીતે આપણે લખ્યું હતું R ઇઝ પ્રપોર્શનલ ટુ L બાય A, સો R ઇક્વલ ટુ શું હતું? તો રો ઇન્ટુ L બાય A। તો રો બરાબર શું થાય? તો રો બરાબર R ઇન્ટુ A બાય L। ઓકે, તો મિત્રો આપણને A ફોર એરિયા ખબર હોવો જોઈએ। હવે એરિયા કેવો છે? તો નળાકાર તાર છે, અને નળાકાર તારનો શું આપેલો છે? તો 0.3 મિલીમીટર। હવે મિલીમીટર છે, અને આપણે શેમાં લઈએ છીએ? તો મીટરમાં લઈએ છીએ। મિલીમીટરને મીટરમાં ફેરવવું હોય તો શું કરવું પડે? તો 10³ ઓછા 3 વડે શું કરવું પડે? ગુણવું પડે। તો આ શું થશે? તો 0.3 × 10³ કારણ શું? તો 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર, અને 100 સેન્ટીમીટર બરાબર 1 મિલીમીટર બરાબર। તો આ શું થયું? તો 0.3 × 10³ મીટર। હવે આગળ વધીએ મિત્રો, તો એરિયા એ નળાકાર છે અને વ્યાસ આપેલો છે, તો એનું સૂત્ર શું થશે? તો રો એ બરાબર શું કહેવાશે? તો એ બરાબર π d² / 4। તો આમાં મૂકીએ તો R ઇન્ટુ π d² / 4, અને L તો ઓલરેડી નીચે છે જ, તો L મૂકી દઈએ। હવે આ બધી કિંમતો જે આપેલી છે આપણને એ આ સૂત્રમાં મૂકીએ, તો R કેટલો છે? R છે 26 × π ની કિંમત આપણે જાણીએ છીએ, 22/7 d² એટલે આનો વર્ગ કરવો પડે, તો શું થાય? તો 0.3 × 0.3 × 10³ અથવા
0.3 × 10⁻³ નો આપણે શું લઈ લઈએ વર્ગ છેદમાં 4 × 7 અને L કેટલી છે તો 1 મીટર એટલે આપણે ગુણ્યા કેટલે મૂકી દઈએ તો 1 ઓકે હવે આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો આપણને શું મળી જશે અવરોધકતા તો રો ઇઝ ઇક્વલ ટુ 4 તો 13 × 2 = 26 બે વધ્યા એટલે 11 તો આ શું થશે તો 13 × 11 × આ 0.3 નો વર્ગ એટલે આપણે એવું કહી શકીએ કે 3 ના છેદમાં 10 × 3 ના છેદમાં 10 × 10 ની ઓછા 3 ઘાત નો વર્ગ એટલે કેટલો થશે તો 10 ની ઓછા 6 ઘાત છેદમાં આપણી જોડે શું બચ્યું હતું તો માત્ર 7 હવે મિત્રો આ 10 ની ઓછા 6 ઘાત છે આ જો ઉપર જતું રહે 2 10 ની ઓછા તો કેટલી થઈ જશે તો 13 × 11 × 3 = 9 × 10 ની કેટલી થઈ જશે ઓછા 8 ભાગ્યા 7 આ 3 નો આપણે ગુણાકાર કરી નાખીએ તો 13 નવા અથવા 13 × 11 તો 13 × 11 થશે 143 130 × 13 = 13 તો 143 અને ગુણ્યા 9 તો 9 × 3 = 2707 વધી પડી 2 9 + 36 ને 2 38 = 8 વધી 3 9 × 9 = 3 1287 ભાગ્યા 7 × 10 ની ઓછા 8 ઘાત અને 7 વડે ભાગી નાખીએ 7 × 7 5 વધ્યા 58 7 × 8 = 56 2 વધ્યા 27 2 વધ્યા 27 તો શું થશે તો 7 × 3 = 21 6 વધ્યા 60 7 × 8 = 56 આ પ્રમાણે શું કરશે તો ચાલ્યા કરશે ગુણ્યા 10 ની ઓછા 8 ઘાત હવે મિત્રો આને આપણે શું જોવાનું છે તો ટેબલમાં જોવાનું છે કે આ જે તમને કિંમત મળી 1.83.8 × 10 ની ઓછા 8 ઘાત એ કોના કયા દ્રવ્યનું અવરોધકતા છે તો એ આપણે કોષ્ટકમાં જોઈએ તો આપણી જોડે એક કોષ્ટક આપેલું છે પેજ નંબર 207 પર એમાં કોષ્ટકમાં તમે જોઈ શકો છો અહીંયા બધા 1.something પોઈન્ટમાં આપેલા છે તો આને 2 દશાંશ આમ ખસેડી દઈએ તો આ શું થશે તો 1.83 અને 3 પછી 88 સમથિંગ ચાલે છે તો 84 લખાય ગુણ્યા 10 ની ઓછા કેટલી ઘાત થશે તો ઓછા 6 ઘાત જે કોને સમથિંગ છે તો એ છે મેંગેનીઝને સમથિંગ એટલે આ ધાતુનો તાર એ કયો છે તો એ ધાતુનો તાર છે મેંગેનીઝનો તો આ પ્રમાણે મિત્રો આપણું જે ઉદાહરણ નંબર 5 એ અહીંયા શું થાય છે પૂરું થાય છે બરાબર હવે ઉદાહરણ નંબર 6 એટલે કે છેલ્લું ઉદાહરણ છે આપેલ દ્રવ્યની લંબાઈ L ઉદાહરણ નંબર 6 શું છે 12.6 માં શું છે મિત્રો તો 12.6 માં L દ્રવ્યના એટલે એક જ દ્રવ્યના 2 તાર આપ્યા છે એમાં L લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 ઓહ્મ છે લંબાઈ કેટલી આપી છે તો લંબાઈ આપી છે L ક્ષેત્રફળ કેટલું આપ્યું છે તો ક્ષેત્રફળ આપ્યું છે A આડછેદ ધરાવતા તારનો અવરોધ R બરાબર કેટલો છે 4 ઓહ્મ છે તો આ દ્રવ્યના L બાય 2 લંબાઈ એટલે બીજી બારનો બીજો તાર આ કયો તાર છે તો બીજો તાર આ કયો તાર છે તો આ છે પ્રથમ તાર લંબાઈ L બાય 2 છે ક્ષેત્રફળ શું કર્યું છે તો બમણું કર્યું છે એટલે કે 2 એમ્પિયર કર્યું છે 2 એમ્પિયર અરે સોરી 2 બમણી કરી છે એટલે ક્ષેત્રફળ 2 એરિયા બમણો કર્યો છે તો તારનો અવરોધ શોધો એટલે R શું કરવાનો શોધવાનો આ અવરોધને ધારો કે R1 કહી દઈએ આ અવરોધને શું કરીએ તો R2 કહી દઈએ તો આ માટે અવરોધકતા બરાબર શું થાય તો લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં તો R1 બરાબર શું થાય તો ρ × L/A આ આપણું અવરોધનું શું છે તો અવરોધકતા પરથી મેળવેલું સૂત્ર છે તો આના બરાબર કેટલા મળ્યા મને તો 4 ઓહ્મ એટલે આ થયું મારું 4 ઓહ્મ આ કેટલું છે તો R1 = 4 ઓહ્મ હવે આમાં જ આ કિંમત મૂકીએ તો બીજા માટે R2 ρ તો એઝ ઇટ ઇઝ રહેશે લંબાઈ કેવી કરવાની છે
तो अर्धी करवानी एटले एल बाय टू अपॉन एरिया केवो करवानो छे तो बमणो तो आ टू ए थशे तो बे गुण्या बे एटले बे दू चार तो रो इंटू एल बाय फोर एम्पियर आ शू थयु आर टू पण मारे आर टू नुं मूल्य जोईए तो चल पद अचल पद अलग करूँ तो आ वन बाय फोर अलग करिए तो आ शू थयु तो रो इंटू एल बाय ए अने रो इंटू एल बाय ए इज इक्वल टू फोर ओम तो अहीं शू थशे तो एक बाय चार गुणिया चार 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 गया तो आर टू बराबर केटला मळ्या तो एक ओम। तो मित्रों आ रीते तमे स्वाध्यायना स्वाध्यायमां केटलाक दाखला छे ए गणी शको बराबर छे अने तमारी जे प्रश्नोत्तरी छे एमां पण एकाद बे दाखला छे ए तमे गणी शको। तो मित्रों आजे એટલું જ આજે અહીં આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ। ફરી આના પછીના વિડીયોમાં આપણે આ પછી નવા ટોપિક સાથે મળીશું। અસ્તુ થેન્ક યુ।